છોકરીઓને ઘરે આપણે ગયા હતા એને ઘણા દિવસ થઈ ગયા, ના છોકરીઓ કઈ મળવા આવતું નથી. મળવા આવે તો આપડે પૂછી તો ખબર પડે ને, બાકી તો શું ખબર પડે. ફોન કરવામાં એમ થાય કે એના ઘરના કામકાજ હોય એમાં આપડે મને ખબર છે કે મારા મમ્મી પપ્પા હંમેશા મારી જ વાતો કરતા હશે, આખો દિવસ યાદ કરીને કેતા હશે મારી દીકરી શું કરતી હશે, ખાધું હશે પીધું હશે. તમારાથી હું શું છુપાવવાની, તમે તો મારા મમ્મી છો ને, હું જેવું હશે ને એવું બધું તમને કહી દઈશ. અને જો ક્યારેક તમારાથી કઈ વાત છુપાવતી હશ ને તો હે બધાના સારા માટે છુપાવતી હઈશ. પણ તારા સાસરીમાં કોઈનાથી તને તકલીફ નથી ને? ના, મને તો કોઈનાથી પ્રોબ્લેમ નથી, પણ મારાથી કોઈને પ્રોબ્લેમ હોય ને તો ખબર નહીં. કેમ આવું બોલે છે બેટા? મમ્મી મજાક કરું છું, મારાથી કોને પ્રોબ્લેમ હોય? તમે લોકોએ મને સંસ્કાર જ એવા આપ્યા છે ને કે ત્યાં જઈને મારે કેવી રીતે રહેવું શું કરવું ને મને સારી રીતે ખબર છે. આ તારી મમ્મી છે ને તારી ખોટી ચિંતા કરતી હોય, જો જોયું ને બે બહેનો એક ઘરમાં છે તો પછી એને શું તકલીફ હોય. ના તમે ભલે કહો, પણ એનું મોઢું મને ખબર પડી જાય છે, કઈક તો વાત છે જ બેટા. ના મમ્મી, તમે લોકોએ મારા અને બેન માટે કેટલું સારું વિચાર્યું હતું નહીં કે બંને બહેનોને એક ઘરમાં મોકલું ને તો બે રાણી જેઠાણી બનીને રહેશે, બંને બહેનો એક સાથે રહેશે અને જીવનમાં એકબીજા સાથે ક્યારે કોઈ પ્રોબ્લેમ નહીં આવે, અને એવું જ તો થઈ રહ્યું છે, પછી ચિંતાની શું વાત છે. જોયું ને, હવે તો ખોટી ઉપાધી દીકરીઓને નહીં કરતી. નહીં તમે મારી વાત સમજો, હું એની માં છું, તમારા કરતા 9 મહિના વધુ જાણું છું એને, કઈક તો વાત છે જ. તારી માં છે ને જે હઠ લે ને એ મુક્તિ જ નથી, મારી દીકરીઓને કઈક છે કાંઈ નથી, આ મોઢા ઉપર નથી લાગતો, કેવી હસતી ખેલતી આવી છે ઘરે, નકર તો જો દીકરી સાસરામાં દુખી હોય તો મોઢું પડી ગયેલું ન હોય. એનું હાસ્ય છે ને ખોટું હાસ્ય છે, મને ખ્યાલ આવી જાય છે. આજે તો એક વાત મને સમજાઈ ગઈ હા પપ્પા, કે માં છે ને એના સંતાનનું મોઢું જોઈને કહી દે કે દુખી છે કે સુખી છે, પણ તમે છે ને ચિંતા ના કરો, હું અહીંયા આ બધી વાતો કરવા નથી આવી, તમને લોકોને મળવા આવી છું. અને તમે લોકો કેમ અહીંયા બેઠા હતા? બસ અમે નવરા નવરા શું કરીએ, આનું કામ ખોટે ગયું, પછી ઘડીક પોરો ખાવા બેઠા હતા, તમારી વાતો કરતા હતા. પપ્પા મને તો છે ને ક્યારેક એવું થાય કે ભગવાને તમારા નસીબમાં બે દીકરીઓ જ લખી હતી, એક દીકરો લખ્યો હોત તો તમારી સાથે રહેત, તમારી સેવા કરત. અને અમે લોકો છીએ કે ઘર સંસાર માંડીને અમારા સાસરીમાં રહેવું પડે છે, તમારી સેવા નથી કરી શકતા. અરે બેટા એવું નહીં બોલ, અમને જરાય ઓછું નથી આવતું, દીકરો હોય કે દીકરી, અમારા માટે તો દીકરીઓ બંને દીકરાથી બી બહુ સરસ છે. તમારા તબિયત પાણી હમણાં કેમ છે? તમને ફોન નથી થતો, તમને મળવા નથી આવી શકતી, તમને એવું તો નથી લાગતું ને કે તમારી દીકરીઓ તમને ભૂલી ગઈ છે? અરે ના બેટા, તું ઘર બાંધીને બેઠી છે, ઘરમાં કામ હોય એટલે અમે ખોટો તને છે ને તકલીફ દેવા માટે ફોન નથી કરતા, ભાઈ એ કામમાંથી ઉછ્યું ન આવે એમાં આપણે ક્યાં ખોટે કર્યું. પણ મારું તો સમજ્યા કે હું કામમાં હોય હું ના આવી શકું, પણ તમે લોકો તો તમારી દીકરીને મળવા આવી શકો ને. આવીએ કે બેટા, પણ વધારે આવીએ ને એ પણ સારું ના કહેવાય.
તમે તમારા ઘરે ખુશ છો, અમે બસ ખુશ જ છીએ. હા, અને અમને ખુશ જોઈને જો તમને લોકોને ખુશી મળતી હોય ને તો અમે હંમેશા ખુશ જ રહેશું. હા ચાલો પપ્પા, હવે બહુ મોડું થઈ ગયું છે. અરે પિતા ઘરમાં તો પછી ક્યારેક આવીશ, અત્યારે એકલી આવી છું ને એટલે જાઉં છું, બહેનને થોડી મદદ કરું. હા અમે બંને બહેનો સાથે આવશું ને ત્યારે રોકાશું. હવે મને રજા આપો. સારું બેટા, જાઓ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું વાત છે બેટા? કઈ નહીં મમ્મી, તમને મળી પણ ના શકું. બસ તો ખુશ છે ને બેટા. ચાલો હું જાઉં છું. આવજો બેટા. જોયું ને ખોટે ઉભા દે કેરા કરે તો. તમે માનો ન માનો કે મને ભેટી છે એ ગઈ ત્યારે જેનો નિશાસો છે મને ખ્યાલ આવે છે, કઈક તો છે જ. તારી વાત સાચી છે, પણ જ્યાં સુધી આપણી દીકરીઓ આપણે ચોખટ કરીને વાત ન કરે ત્યાં સુધી આપણને કેમ ખબર પડે કે એને શું દુઃખ છે? મારી વાત સાચી છે. જેવી પરિસ્થિતિ નથી, આ બંને બહેનો આવી તો ઘરનું કામ કોણ કરશે? એટલે દામિની ઘરે રહી છે અને હું અહીંયા આવી છું. મારી વાત સાચી હો. પપ્પા તમે લોકો ઘરે ક્યારે આવવાના છો? બેટા હમણાં આવ્યા હતા, એના થોડોક ટાઈમ થયો છે, પછી હું દીકરીનો ઘેરે વારા ઘણે હું જાઉં. તો પણ પપ્પા તમે લોકો 10-15 દિવસ એક આંટો મારો ને તો મને સારું લાગશે, તમને પણ ખબર પડે ને કે ઘરમાં શું ચાલે છે. મારો મતલબ છે કે તમે લોકો અમારી તબિયત પૂછો તો અમને સારું લાગે ને. બેટા તો આવું કેમ બોલે છે, ઘરમાં બધું ઠીકઠાક તો છે ને? હા મમ્મી બધું ઠીકઠાક છે. હા હું છે ને હમણાં થોડી ટેન્શનમાં રહું છું, સમજાતો નથી કે કોની સાથે કઈ વાત કરવી. શેનું ટેન્શન છે બેટા તને? એ જ મમ્મી, હવે આ બે બે પરિવારોની જવાબદારી લઈને બેઠા હોઈએ તો ટેન્શન તો થવાનું જ ને. અરે બેટા એ તો બહુ સારું કહેવાય, બે બે પરિવાર તમે ભેગા રહ્યા છો, નકર આ સમયમાં અવડું મોટું ફેમિલી કોણ ભેગું રહે? બાપ એ વાત નથી, પણ બધાને હેન્ડલ કરવાના, બધાના સ્વભાવ અલગ અલગ હોય, બધાનું મંતવ્ય અલગ અલગ હોય, બસ આ બધાને એક કરીને રાખવા ને એ મારા માટે બહુ અઘરું થઈ ગયું છે. હવે તું આમ ગોળ ગોળ કેમ બોલે છે બેટા? જેવું સરખું કહે ને કઈ ખબર પડે? કઈ નથી મમ્મી, બસ મેન્ટલી થોડી ડિસ્ટર્બ થઈ ગઈ છું, સમજાતો નથી કે શું કરું. હું તો વિચારું છું કે 15-20 દિવસ તમારા ઘરે આવતી રહું એટલે થોડી શાંતિ થાય મારા જીવને. પણ કેમ દામિનીને તારે કઈ વાંધો તો નથી ને? ના પપ્પા અમારે શું વાંધો હોવાનો, બંને બહેનો એક ઘરમાં છીએ તો ઉલટાનું સારું કહેવાય ને કે દેરાણીની ઝંઝટ નથી મારે. હા બેટા સમજુ છું કે બેન હારી કઈ તકલીફ ન હોય, પણ તારા ઘરના સભ્ય હારી કોઈ હારી તકલીફ તો નથી ને? તું કેમ આ રીતે વાત કરે છે? પપ્પા સમજાતું નથી કે કઈ વાત ક્યાંથી શરૂઆત કરું, પણ એટલું સમજી લો કે રોજે રોજ ઘરમાં બધું ઠીક નથી ચાલતું, 365 દિવસ સરખા જાય ને એવું જરૂરી ના હોય. પણ બેટા થયું છે શું એ તો કે? કઈ નઈ મમ્મી, બસ થોડું ઘરમાં ચાલ્યા કરે છે, જાણવાની કોશિશ નહીં કરતા કે શું, કારણ કે મારું ઘર છે ને તો મને ખબર છે કે બધાને કેવી રીતે હેન્ડલ કરવાનું, હું બધું સંભાળી લઈશ. સારું બેટા તું આવી છે તો ચાલ ઘર સુધી તો ચાલ. ના પપ્પા તમને મળવાની ઈચ્છા હતી, તમે બંને મળી ગયા ને તો બસ આપણે પછી શાંતિથી મળીએ. સારું બેટા, અને તમે લોકો તમારું ધ્યાન રાખજો. હા હા બધું ધ્યાન રાખજો બેટા. હા સર. ના લેતી સર. આવજે બેટા. ચાલો મોઢું બી ઢીલું ઢીલું પડે, બોલે છે
તેરા મૂંઝાયેલી મૂંઝાયેલી છે. કાંઈ વાંધો નહીં, હું છે ને કાલે જ એના ઘરે જઈને આટો મારું છું. હું છે એ વાત જાણું છું, બરાબર. ચાલો. અશોક, મારે તારી સાથે થોડી વાત કરવી હતી. જો કાંઈ એટલે મેં તને ફોન કરીને બહાર બોલાવ્યો છે. તને નથી લાગતું કે આ ઘરમાં બધું જ ખોટું થઈ રહ્યું છે? આપણે જો જુદા થઈ જશું તો આ પંખીનો માળો છે ને આપણો, એ વેર વિખેર થઈ જશે. એમાં હું વાંધો, વેર વિખેર જ થવો જોઈએ. હા, બહુ મોટા મોટા ભેદભાવ રાખો છો તમે. હા, તમે બહુ કમાવો છો ને મને ખબર છે. મેં ક્યારે અભિમાન કર્યું છે કે હું તારા કરતા વધારે કમાઉં છું? અને મેં ક્યારે તને ગણાવ્યું છે? તમે નો જ ગણાવો ને, કારણ કે તમે તો બહુ હારા થવો ને. હા, સારો છું એવું નથી કહેતો, પણ હું તારો ભાઈ છું. આ 2500 ની જોડી, આ 700 વાળી જોડી, એટલો ભેદભાવ રાખો છો તમે? એટલે મારી વાત સમજો, બરોબર. કુટુંબ એક છે ને, કોઈ દી આખી જિંદગી છે ને ભેગું ન રહે. નોખું તો એક દિવસ થવું જ પડે, એટલે હવે છે ને થઈ જ જવાનું છે. ના, હું નથી ઈચ્છતો કે આપણે બધા નોખા થઈએ. પપ્પાની એક ભૂલના કારણે આ બધું ઊભું થયું છે, પણ જો આપણે જ નહીં સમજીએ તો કેમ ચાલશે? હવે સમજવા જેવું કઈ છે તો સમજવી. અને હા, આમાં છે ને તમારા પપ્પા નો કઈ વાત નથી, આ તો આપણી કરમ ની ઘટના. એમાં પપ્પા શું કરે? કરમ ની ઘટના નથી, આપણે સમજીએ ને તો બધું બરાબર થઈ જાય એમ છે. પણ ભાઈ, તું આવું શું કામ બોલે છે? અને મેં કોઈ દિવસ વારો તારો રાખ્યો છે? આ તું જે કપડાની જોડની વાત કરે છે, મેં તને ક્યાં ના પાડી છે? હવે છે ને સારું બનવાની કોશિશ કરો માં, બરોબર. તમે વધારે કમાતા હોય તો એ તમારા ઘરે, એટલે હવે જલ્દી જેમ બને ને એમ હવે આપણે જલ્દી અલગ પડી જઈએ, એટલે આ વાર્તા પૂરી થાય. અશોક, સમજવાની કોશિશ કર. સમજતો કેમ નથી? જો જુદા થશું ને તો અમને લોકોને તો વાંધો નહીં આવે, પણ તમે લોકો હેરાન થઈ જશો. વાંધો નહીં, એ હેરાન થવાની હાલ છે. બાકી આ ઝૂરી ઝૂરી મરવી સીવી ને એની કરતા આમ હેરાન થવું સારું. સમજ્યા તમે મોટા ભાઈ? અરે યાર, તું વાતને વધારે છે. હું અહીંયા તને સમજાવવા માટે બોલાવ્યો છે, અને તું છે કે વાતને સમજતો નથી. હવે કાંઈ સમજવું નથી, હવે તો બસ અલગ થઈ જાવે ને એટલે વાત જ પૂરી થાય. તારા મગજમાં છે ને એક જ રટન ભમ્યા કરે છે, જુદું થઈ જવું, જુદું થઈ જવું. પણ જુદા થઈને તમે કરવા શું માંગો છો? કાંઈ નહીં, સુખેથી જીવવા માંગી છે. તો અત્યારે તમે સુખેથી નથી જીવતા? નહીં. પ્રેમ છે તમારો, એક નાની અમતી વસ્તુના લીધે તું આવું કેમ વિચારી શકે? આ નાની અમતી વાત ન કહેવાય. હા, એ નાની અમતી વાત હતી ને, તેનું બહુ મોટું સ્વરૂપ થઈ ગયું છે. સમજ્યા તમે? સ્વરૂપ થયું નથી, સ્વરૂપ આપણે બનાવી રહ્યા છીએ. નાના સ્વરૂપને મોટું સ્વરૂપ બનાવવામાં આપણો જ હાથ છે. ના, આ બધું છે ને, હા મારે ઓછું કામ થાય છે, તમારે વધારે થાય છે ને, એમાંથી જ બધું વધારે થયું છે. જ્યારે હોય ત્યારે કામને શું કામ વચમાં લાવે છે? તારે જે ધંધો કરવો છે ને એ હું તને કરી આપીશ, જેથી કરીને તને પણ એમ ન લાગે કે હું ઓછું કમાઉં છું. એ હવે તમે અત્યારે કહો છો કે હું તને બધું સમજાવીશ, પણ જ્યારે સમજાવવાનો સમય હતો તઈ તો કઈ મને ન સમજાવ્યો, પણ હવે બધું હું સમજી ગયો છું, બરોબર. એટલે ઓ વાતની એક વાત કે હવે તો આમ અલગ થવી ને, એ જ વાત છે. તમારી પણ એક વાત સાંભળી, અલગ થશું ને તો સરખા ભાગ નહીં પડે. એટલે એમ કે મારા પપ્પાએ અને મેં ઘણી મહેનત કરી છે. માનું છું કે કાકાએ થોડો સાથ આપ્યો હશે, પણ જેવું કાકાએ કર્યું હતું ને એવું તું કરે છે. આ વાત ખોટી છે, ભાગ પડે ને તો બે સરખા જ પડવા જોઈએ. સમજ્યા તમે? એ તો લાલચની વાત થઈ ને, અત્યાર સુધી અમે મહેનત કરી અને હવે ભાગ સરખે સરખો જોતો છે,
તો એમ કેમ નથી વિચારતો કે હું વધારે કમાતો તો આ ઘર માટે મેં વધારે કમાઈને ભેગું કર્યું છે તો મારો હક વધારે બને ને? એવું ના હોય, ભેગા હોય ને ત્યાં સુધી બધું હરખું જ હોય, પણ ભાગ પડે ને ત્યારે હરખો ભાગ જ પડવો જોઈએ. સમજ્યા તમે? સમજી ગઈ. પણ એટલું યાદ રાખજો કે જ્યારે સમજણ આવશે ને ત્યારે મોડું થઈ ગયું હશે. એટલે હવે હું તને સમજાવવા નથી માંગતો, પણ હવે જે થવાનું છે ને હું રોકી પણ નહીં શકું. કોઈ વાંધો નહીં, નહીં રોકી શકો તો કઈ વાંધો નહીં, પણ હવે નિરાતે રહીએ તો એક શું અમે? હે આમ, પહેલા તો મને એમ લાગતું હતું કે નહીં મોટા ભાઈ હારા છે, પણ તમે ભાભીની વાતમાં આવી જ ગયા છે એટલે. હા, હું કોઈની વાતમાં નથી આવ્યો, મેં તારી સાથે તો વાત કરવી જ નકામી છે. વાત કરવી નકામી છે, નકામી હોય કે જેવી હોય એવી, બાકી હવે તો અલગ થવાનું થાય છે. હા, કરતા ફૂલ જેવી જિંદગી થઈ ગઈ, કોઈ વસ્તુની ખુશી જ નથી ને મને તો. મારે હવે નોખું થઈ જવું છે. મીરાબેન, એક મિનિટ, મારે તમારી સાથે વાત કરવી છે. પણ મારે તારી સાથે કોઈ વાત નથી કરવી. પણ તમારે વાત કરવી પડશે, વાત જરૂરી છે. તારી પાસે બધી વાતો જરૂરી જ હોય છે ને? હા બેન, તમે કેમ નથી સમજતા, આ નોખા થવામાં કોઈ સારા વાત નથી. એમ ના જોઈને અશોકભાઈનો પગાર ઓછો છે એટલે નોખી થઈશ તો તું ભૂખે મરીશ. કામ કરવું તને ગમતું નથી અને જો સાથે રહીશ ને તો તારા ઢસડા મારે કરવા પડશે, એટલે તારે નોખું નથી થવું ને? એક મિનિટ, કયા ઢસડાની વાત કરો છો? અને અત્યાર સુધી તમે શું કર્યું છે? મેં કોઈ કામ તમારી પાસે કરવા દીધું છે? નહીં ને તો પછી આ રમેશ મને શું કામ આવું સંભળાવો છો? વાહ, એટલે એનો મતલબ એમ કે બધું તું જ કરે છે, હું તો કઈ કરતી જ નથી. તો પછી તને વધારે ખુશી હોવી જોઈએ કે આપણે અલગ થવાના છીએ? બેન, તું સમજવાની કોશિશ કર, તું મારી સગી બેન છે પણ મારી સાથે એવી રીતે રહી છે ને કે જાણે મારી દુશ્મન હોય. તું આવું વર્તન શું કામ કરે છે મારી સાથે? ના, હું તારી દુશ્મનની જેમ તારી સાથે ક્યારે રહ્યો જ નથી. હું તો ફક્ત મારું જેઠાણીપણું નિભાવું છું અને એ પણ તારા કારણે. લગ્ન કરીને તે આ ઘરમાં પગ મૂક્યો ને, પછી તે બેન જેવું કઈ રાખ્યું જ નહોતું. તું મારી દેરાણી બની ને એટલે મારે મજબૂરીમાં જેઠાણી બનવું પડ્યું છે. ના બેન, આ વાત ખોટી છે. હું લગ્ન કરીને આવીને એટલે તને એવું થયું કે ચાલો મારા ઘરમાં હવે દેરાણી આવી ગઈ છે, પણ તું એ વાતને ભૂલી ગઈ કે એ દેરાણી છે ને તારી સગી બેન છે અને જેઠાણી જેવું વર્તન કરવા લાગી કે હું આ ઘરની જેઠાણી છું, માલકીન છું. તું ખુદને માલકીન સમજવા લાગી હતી અને મારા પર ઓર્ડર કરતી હતી. પતી ગયું તારું? સો વાતની એક વાત છે દામિની, તમે જેવું કરો એવું તમારે ભરવું પડે. તારા પેટમાં બહુ દગો છે ખબર છે મને એ વાતની, કે નોખા થઈને તારે બધું કરવું પડશે ને એટલે તું ભેગી રહેવા માંગે છે. મેશીને અત્યાર સુધી ક્યારે વિચાર્યું જ નથી, અને તને છતાં એવું લાગતું હોય ને કે નોખી થઈને તું સુખી થઈશ તો તારી ખુશી માટે મને બધું મંજૂર છે, પણ મારી તો ફરજમાં આવે છે ને એટલે તને કહી રહી છું. અને એમ પણ મોટા કોઈ ભૂલ કરે ને તો નાનાના ફરજમાં આવે છે કે મોટાને સમજાવે. અરે વાહ, અને નાના ભૂલ કરતા હોય ત્યારે? અમે તો હર હંમેશા સમજાવતા આવ્યા તમને, પણ નહીં, અમારી વાત કોઈના ઘરે ઉતરતી જ નથી. અને આજકાલ છે ને તું બધાની બહુ ફેવરેટ થવા માંડી છે, બધા બહુ દામિની દામિની કરે છે આ ઘરમાં. મને એ વસ્તુ છે જે પસંદ નથી કે મારો હોદો છીનવવાની કોઈ પણ કોશિશ કરે, પછી એ મારી બેન જ કેમ ન હોય. હું પણ એ જ કહું છું બેન, મને પણ કોઈ શોખ નથી, મારે કોઈનું ફેવરેટ નથી થવું. મારી બેન મને સરખી રીતે સમજે ને એટલે મારા માટે બહુ છે. મને છે ને જેઠાણી નહીં, મારી બેન પાછી જોઈએ છે. નહીં મળે, હા બહુમાં તો શક્ય જ નથી, કારણ કે એક વખત જયારે સંબંધો ખાટા થઈ જાય છે ને પછી એ સંબંધો ફરી વખત ક્યારેય મીઠા નથી થતા. અને આપણા બંનેના સંબંધમાં તિરાડ આવી ગઈ છે, તને પણ ખબર છે ને? માનું છું આપણા બંનેના સંબંધમાં તિરાડ આવી ગઈ છે, ગાંઠ પડી ગઈ છે આપણા બંનેના સંબંધમાં. પણ એક વાત તું પણ યાદ રાખજે, તું જેટલી પણ મારાથી દૂર જવાની કોશિશ કરીશ ને હું એટલી જ તારી પાસે આવવાની કોશિશ કરીશ, કારણ કે તું તો ભૂલી ગઈ છે ને કે હું તારી બેન છું. પણ મને આ વાત સારી રીતે યાદ છે કે તું મારી મોટી બેન છે. એમ માન્યું કે તું મારી નાની બેન છે ને હું તારી મોટી બેન, તો સેક્રિફાઈસ કર ને. કેમ નથી કરતી સેક્રિફાઈસ? તારા નામની જમીન, ઘર,
પ્રોપર્ટી જાયદાદ બધું મારા નામે કરી દે. અરે હું તો મોટી બેન છું ને, તો રાખ ને. મારા મોઢામાંથી કોઈ દિવસ તારા માટે ના નીકળી છે કે મને આ ઘરમાંથી એટલી વસ્તુ જોઈએ છે, એટલી વસ્તુ જોઈએ છે. અત્યાર સુધી મેં કોઈ વસ્તુ નથી માગી. માગી છે ને તો ફક્ત ને ફક્ત તારો પ્રેમ. પણ ખબર એ લગ્ન પછી તો તું તું સાવ બદલાઈ જ ગઈ છે. હા, કારણ કે લગ્ન પછી મને ખબર જો પડી ગઈ છે કે પોતાનું સ્ટેન્ડ પોતાએ જ લેવું પડે છે. કોઈ કોઈના માટે લડવા માટે તૈયાર નથી. હું તને ફક્ત એટલું સમજાવવા માંગુ છું કે એકવાર નોખા થઈ ગયા ને પછી ક્યારે ભેગા નહીં થઈ શકીએ. અને જે ભેગા રહેતા હોય ને એમાં સારા વાત છે, તું જ સમજ ને. અત્યારે અત્યારે આદિભાઈ ને સારો બિઝનેસ ચાલે છે, સારું એવું કમાય છે. પણ ન કરે નારાયણ ને કાલે સવારે કઈ ઊંચનીચ થઈ તો કોણ મદદ કરવા આવશે? પોતાના પોતાના સગા હોય ને એ જ આવીને ઉભા રહી છે. શું બોલે છે તું? આ આદિ ને શું કામ નુકસાન જશે? શું કામ કઈ થશે એને? સાંભળ, આ વાત જો તું બોલી છે ને છેલ્લે, તો હવે ક્યારેય ના બોલતી. અરે ક્યારે તારી બોલેલી વાત સાચી પડી ગઈ તો? ના, ભગવાનને હું પ્રાર્થના કરું છું કે મારી બોલેલી કોઈ વાત સાચી ના પડે. હા, એવી જ પ્રાર્થના કરજે. મારી તો ઈચ્છા છે ને કે તારી બેન હેરાન થાય. બેન, તું સમજતી કેમ નથી? ક્યારની તને પ્રેમથી સમજાવું છું. મારો સીધો એવો એક પોઈન્ટ છે કે આપણે બંને સાથે રહીશું ને તો સુખી રહીશું. પણ ખબર નહીં કે આ તું કેમ આવું કરે છે ને, મને એ નથી સમજાતું. અને મારો સીધો એવો પોઈન્ટ છે કે તારી સાથે રહેવામાં મને કોઈ ઇન્ટરેસ્ટ નથી. પતી ગયું, જાઓ એવું નહીં. સો વાત ની એક વાત નહીં, તું અને હું ક્યારે નોખા નહીં થાય. અને આ ઘરમાં અત્યાર સુધી છે ને બધા સહિયારા રહેતા આવ્યા છે, હજુ પણ નોખા નહીં થાય. આવા તો ક્યારે શક્ય નહીં થવા દો. ઠીક છે, લેટ મી કમ્પ્લીટ. તને એવું લાગતું હોય ને કે આ બધું મારા સ્વાર્થ માટે કરી રહી છું તો એવું સમજ છે. પણ નોખી તો હું તને નહીં જ થવા દઉં. અને તને એટલી વાત તો ખબર હોવી જોઈએ, નાનેથી મોટી થઈ છો મારી સાથે અને હજુ મારી સાથે રહે છો તો મારો સ્વભાવ એટલો તો ઓળખતી હશે ને તું કે મને પૈસામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. મને આ માલ મિલકત પ્રોપર્ટી આમાં આનાથી કઈ લેવા દેવા નથી. સાંભળી લીધું ને બધું? આ વસ્તુ એક દિવસમાં 50 વખત બોલીશ ને તો એનો અર્થ બદલી નહીં જાય. ઓકે ફાઇન, તારે જે કરવું હોય ને કર. મારાથી બનતો બધો પ્રયાસ કરીશ કે આપણે નોખા ના થઈએ. પછી તો જેવી ભગવાનની ઈચ્છા. જો હવે હા જઈ શકે છે. હે ભગવાન, મારી બેનને હવે હું સમજાવી સમજાવીને થાકી ગઈ. હવે તમે જ કંઈક કરો.